સિન્સ ધ વેદિક થાયમ્સ ધ સ્ક્રિપ્ચર્સ હેબિન રિંગિંગ વિથ ધ મહિમા ઓફ અક્ષરબ્રમ ભગવાન સ્વામિનારાયણ ગ્રેસ ધિસ અર્થ વિથ અક્ષરબ્રમ ગુણાદિદાનંદ સ્વામી ઇન ગઢડા પ્રથમ સેવનિંગ વન ભગવાન સ્વામિનારાયણ સેઝ ભગવાન જીવના કલ્યાણે અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જ અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જ પાર્ષદ અને પોતાના જ સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે દેટ અક્ષરધામ ઇઝ ગુણાદિદાનંદ સ્વામી On Asosud Purnima in the year 1785, Guru Swami blessed the village of Bhadra by taking birth there. Bhagwan Swaminarayan himself has numerous times identified Guru Swami as Akshar Brahm. During his initiation in Dabhan, Shriji Maharaj had said, By initiating Mulji Sharma, I am very pleased because he is my Akshurdam. In Vartal, being pleased with Swami, Maharaj said, Aato amara anadi sevak Akshar Brahm che. During the Fuldor Utsav in Sarangpur, Maharaj pointed the Chadi at Gunatitanand Swami's chest and revealed him as Akshar Brahm. There are innumerable prasangs that highlight this. When looking at the life of Gunatitanand Swami, it shows us how we can transcend Maya and become the ideals that Maharaj and Swami want us to become in order to become Brahmrup. Shriji Maharaj explained that we should all become like Gunatitanand Swami. He is our role model. He is our Adarsh. Today we will look at the life of Gunatitanand Swami through his vartan and his vato. Let us invite Pujya Priyavandan Swami to talk to us about how Gunatitanand Swami's life is a guide for all in becoming brahmrup. Gunatitoksharam brahma bhagavan purushottamaha जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवान् जय अक्षरपुरुषोत्तममहाराजनी जय गुणातीतानन्दस्वामी महाराजनी जय प्रमुखस्वामी महाराजनी जय મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અક્ષરધામ મહોત્સવની જય અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય પ્રાગટ્યોત્સવના પ્રસંગે આપણે આજે આ સભાનો લાભ લઈ રહ્યા છીએ આજથી લગભગ બસો ને પાંત્રીસ વર્ષ પહેલાં અઢારસો પંચ્યાસી સેવન્ટીન એટી ફાઇવમાં ગુણાતીતાનંદ સ્વામી ગુજરાતમાં બાદરા નામના ગામમાં પોતે પ્રગટ થયા જેની વાતો આપણે પૂર્વ વક્તા પાસેથી સાંભળી આ પૃથ્વી ઉપર ગુણાતીતાનંદ સ્વામી પોતે પ્રગટ થયા પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં પ્રથમના ઇકોતેરમાં વચનામૃતમાં વાત કરે છે કે અમે અમારા અક્ષરધામ સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છીએ પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણનું આ દિવ્ય અલૌકિક ધામ જેનો મહિમા કહેતા ઉપનિષદો પોતે વાત કરે છે કે એતસ્ય અક્ષરસ્ય પ્રશાસની ગાર્ગી સૂર્યાચંદ્ર મસૌ વિદ્રુતઃ આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં અનંત કોટી બ્રહ્માંડો છે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ અક્ષરબ્રહ્મના અનુશાસનમાં થાય છે અક્ષરબ્રહ્મના સામર્થ્યની આ વાત કરી વિશેષ મહિમા આગળ ગાતા કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે સત્યમ જ્ઞાનમ અનંતમ અક્ષર બ્રહ્મ પરમ સત્ય છે જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે અનંત છે બ્રહ્મ એમનો મહિમા એમનું સ્વરૂપ અને એમનું કાર્ય સનાતન હિન્દુ સંસ્કૃતિના આપણા શાસ્ત્રો વેદ અને ઉપનિષદ બ્રહ્મનું કાર્ય સમજાવતા આપણને કહે છે કે યહ સેતુરીનામ અક્ષરમ બ્રહ્મ પરમ માયાની અંદર રહેલા અનંત જીવોને માયા પર લઈ જવા માટે બ્રહ્મ સેતુ સમાન છે બ્રિજ સમાન છે સંસાર સાગરને પાર કરવા માટે બ્રહ્મ તત્વ એક સેતુની સમાન છે સાક્ષાત આવું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર લાવ્યા અને એમના જીવન દ્વારા એમના જીવન પ્રસંગો દ્વારા આપણને સમજાવ્યું કે ગુણાતીત સ્થિતિ કોને કહેવાય છે ઉપનિષદોનો અર્ક વેદોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે સ્થિત પ્રજ્ઞતાની વાતો કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે એનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ગુણાતીતાનંદ સ્વામી અને આજના શરદ પૂર્ણિમાના પવિત્ર પર્વ ઉપર તેઓ પ્રગટ થયા ખરેખર જોવા જઈએ તો આ શરદ પૂર્ણિમા તેની માટે ગુણાતીતાનંદ સમયે પોતે જ પોતાના ઉપદેશમાં વાત કરી કે શરદ ઋતુનું નિર્મળ આકાશ જોઈને સ્વામી બોલ્યા છે આવું જ્યારે અંતઃકરણ થાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે નિર્મળ અંતઃકરણ કરવું હૃદય શુદ્ધ થાય અને શુદ્ધ હૃદયથી જે પણ ક્રિયાઓ થાય ને એમાંથી આનંદ આનંદ અને આનંદ જ પ્રાપ્ત થાય જેને બ્રાહ્મી સ્થિતિ કહેવાય આ સ્થિતિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ હૃદયને કેવી રીતે પરિશુદ્ધ નિર્મળ કરી શકીએ અંતર નિર્મળ થઈ જાય જ્ઞાન ભક્તિ ભરાય સાચા ગુણાતીત સંતના સંગમાં ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના અખંડ ધારક પ્રત્યેક ક્ષણ અને પળ તેઓ ભગવાન સ્વામિનારાયણ સાથે આવી રીતે જોડાયેલા હતા દરેક ક્રિયાઓમાં એમને શ્રીજી મહારાજનું અનુસંધાન હતું બાલ્યાવસ્થાની અંદર ગુણાદિતાનંદ સ્વામી ભક્ત જેવોનું નામ હતું પોતાની માતા સાકરબા એમને કહે છે કે માં આજ જનોઈના ગીતો ગાઓ ને ત્યારે મા કહે છે કે બેટા આજે કેમ જનોઈના ગીતો ત્યારે સ્વામી પોતે વાત કરે છે બાળક ભક્તના રૂપમાં પોતે છે અને કહે છે કે માં આજે મારા ઈષ્ટદેવ પ્રભુને જનોય અર્પણ કરવામાં આવી રહી છે બાલપ્રભુ ઘનશ્યામને તો અયોધ્યા છપ્પયાની અંદર જનોઈ અપાઈ રહી હતી એ વખતે આ નાના મૂળજી ભક્ત પોતે વાત કરે છે કે મા જનોઈના ગીતો ગાઓ નાનપણથી જ ભગવાનની અંદર ભજન ભક્તિ કથા વાર્તા પ્રભુ સેવા ધ્યાન માનસી સહજ એમનું જે એક જીવન હતું માતા પિતાને પણ થતું કે આ બાળક કોઈ જુદા પ્રકારનું છે એકવાર એવી જ રીતે પોતે ભગવાનની સેવા પૂજા તન્મયતાથી કરતા હતા ત્યારે તેમના પિતા ભોળાનાથ શર્મા બાળક મુળજીને કહે છે કે બેટા તું આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનનું નામને ભજનને ધ્યાન કરે છે તારી ઉંમર તો અત્યારે ખાવા પીવા રમવા કૂદવાની છે તારીખમાંના બધા જ બાળકો ગામમાં અત્યારે રમી રહ્યા છે તું આ બધું મૂકી અને એમની સાથે રમવા માટે જા ત્યારે મૂળજી પોતાના પિતાને કહે છે કે પિતાજી તો પછી ભગવાન ભજવાનો સમય કયો ભોળાના શર્મા ભાવે કહે છે કે બેઠા એ તો ઘરડા લોકોનું કામ જ્યારે ઉંમર થાય ને ત્યારે ભગવાન ભજાય પિતાનો આ સુઝાવ આ વાત સાંભળીને ભક્ત તરત જ ત્યાંથી ઊભા થઈ અને ગામમાં પોતાના મિત્રો સાથે રમવા માટે જાય છે આપણે તો સત્સંગને રમતમાં લઈએ છીએ પરંતુ ભક્ત સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર રમતને આધ્યાત્મિક બનાવી દેતા ગામની અંદર પોતાના મિત્રો સાથે ત્યાં ફરવા માટે ગયા બધા બાળકો ગામના ભેગા થઈ અને આવી જ રીતે આમથી દોડાદોડ કરી અને રમી રહ્યા છે ગામની વચમાં આવેલો એક કૂવો કૂવાની અંદર બધા બાળકો જુએ છે એક બાળકને રમત સૂજે છે બાજુમાં પડેલા પથ્થરમાંથી પથ્થરીને કૂવામાં નાખે છે કૂવાના પાણી ઉપર લીલ બાજી ગઈ હોય છે જેવો પથ્થર એની ઉપર પડે છે એટલે લીલ ત્યાંથી હટે છે મધ્યાહનનો સમય છે સૂર્ય માથા ઉપર તપી રહ્યો છે સૂર્યનું પ્રતિબિંબ કૂવાના પાણીની અંદર પડે છે અને જેવું આ પાણીમાં પડે છે ને આખો જ અંધાર્યો કૂવો એ પ્રકાશિત થઈ જાય છે કૂવામાં આવી રીતે એકદમ અજવાળું થયું એટલે બાળકોને તો રમતની મજા આવી એટલે બીજા બાળકોએ પથ્થરો લઈ લઈને કૂવામાં નાખવા લાગ્યા બાળકો પથ્થર કૂવામાં નાખે લીલ હટે સૂર્યનું પ્રતિબિંબ પડે અને કૂવાની અંદર પ્રકાશ થાય આ રમત જોઈ અને મૂળજી પોતાના બાળ મિત્રોને કહે છે કે સાંભળો બધા જેમ તમે કૂવામાં પથ્થર નાખો છો ને લીલ હટી જાય છે અને સૂર્યનો પ્રકાશ દેખાય છે પણ તરત ને તરત જ પાછી લીલ ભેગી થઈ જાય છે એવી રીતે આ જીવ ઉપર માયાનું આવરણ થઈ ગયું છે એમાં જ્યારે ભગવાનની કથા વાર્તા મહિમા રૂપી શબ્દ શબ્દરૂપી પથ્થર પડે છે ત્યારે એ માયાનું આવરણ હટે છે અને જીવને ભગવાનના સુખનો તતક્ષણ અનુભવ થાય છે પણ માયાનું આવરણ એવું છે કે પાછું ભેગું થઈ જાય છે જ્યારે સાચા એવા ગુણાતીત સંત મળે સત્પુરુષ મળે એ માયાનું આવરણ હટાવી અને જીવને ભગવાનના સુખે સુખી બનાવી દે છે મુરજી ફરીને પોતાના ઘરે જાય છે અને પિતાજીને કહે છે કે પિતાજી આજે હું આખા ગામમાં ફર્યો મેં જોયું કે મોટી ઉંમરના જેટલા પણ લોકો હતા એ તો ભગવાનનું નામ લેવાને બદલે ચોરે ચૌટે બેસી ઘરના ઓટલા ઉપર બેસી અને ટોલ ટપ્પા અને ગામની વાતો કરતા હતા પિતાજી ભગવાન ભજવાની સાચી ઉંમર તો બાળપણથી જ છે બાળપણનો જ સમય સાચો છે ભગવાનનું ભજન કરવાનો જો અત્યારથી જ એવી આદત આપણે ન પાડીએ તો પછી મોટી ઉંમરમાં પણ ભગવાનમાં મન ન લાગે જે ગુણાતીત હોય તે જ આપણને ભગવાન સાથે જોડી શકે ભગવાન સ્વામિનારાયણે જે આપણને સિદ્ધાંત આપ્યો છે કે આત્મા રૂપ થવું ભ્રમરૂપ થવું પોતાની આત્માને અક્ષર બ્રહ્મ સાથે જોડી પરબ્રહ્મ પુરુષોત્તમની ભાવે સેવા કરવી અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી હું અક્ષર છું અને પરબ્રહ્મ પુરુષોત્તમનો દાસ છું એ વાત ગુણાદિત્યાનંદ સ્વામીએ આપણને એમના જીવન દ્વારા સહજમાં સમજાવી આ દુનિયાને સાધુતાનો સાચો આદર્શ શું છે વૈરાગ્ય જ્ઞાન ભક્તિ એકાંતિક ધર્મ એ કોને કહેવાય પ્રત્યેક પડે અક્ષર બ્રહ્મ એ પૂર્ણ છે કારણ કે માયા પરનું તત્વ છે એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીના પ્રત્યેક ચરિત્ર તે પણ પૂર્ણ છે પિતાને ગૃહકામમાં ખેતીમાં મદદ કરવા માટે ખેતરમાં શેરડી વાવી છે અને મૂળજી ભક્ત ખેતરમાં શેરડીને પાણી પીવડાવી રહ્યા છે એક ક્યારામાં પાણી પાઈ છે એક ક્યારો પાણી પી લે એટલે એને બંધ કરી બીજો ક્યારો ખોલે છે બપોરનો સમય થયો છે અને એ વખતે શ્રીજી મહારાજ દિવ્ય રૂપે દર્શન આપે છે અને કહે છે કે અત્યારે સંસારની અંદર સુકાઈ રહ્યું છે અને મારું પરમ દિવ્ય અક્ષરધામ અક્ષર બ્રહ્મ ખેતરમાં પાણી પાઈ રહ્યા છે શ્રીજી મહારાજની આટલી જ વાત સાંભળી અને કેટલો ઊંચો વૈરાગ્ય કે ત્યાં જ ખેતરમાં જ એ જ ક્ષણે પાણી પીવડાવવાની ક્રિયા અધૂરી મૂકી પાવડો ત્યાંને ત્યાં જ મૂકી હાથ પગ પણ ધોવા રહ્યા નહીં અને એ જે માટીવાળા ક કાદવવાળા પગ સાથે જ સીધા જ ભાદરાથી ગજડાની વાટ પકડે છે અને શ્રીજી મહારાજને જઈને મળે છે ભગવાન સ્વામિનારાયણ પોતાના આ ભક્તને આવેલા જોઈ અક્ષરધામના અવતારને આવેલા જોઈને ખૂબ રાજી થાય છે પરંતુ સાથેના બધાને એમનો મહિમા સમજાય એટલા માટે એક પ્રશ્ન પૂછે છે કે ભાદરાના મૂળજી શર્મા તમે સંત બનવા તો આવ્યા છો પરંતુ શું તમે ઘર બાળીને આવ્યા છો એટલે કે ઘર સળગાવીને આવ્યા છો જેઓ શ્રીજી મહારાજનું આ વચન સાંભળે છે અને ગુણાતીતાનંદ મૂળજી ભક્ત ત્યાંથી જ સીધા ભાદરા તરફ ફરીવાર એકદમ શીઘ્રતાથી નીકળી જાય છે મુક્તાનંદ સ્વામી સમજી જાય છે કે આમને કંઈ સમજાયું નથી પાછળ દોડે છે કે ઉભારો ઉભારો ઊભારો મૂળજી તમે ભગવાનનો મહારાજનો કહેવાનો મતલબ તો સમજો શ્રીજી મહારાજ એમ કહે છે કે તમે જે દેશમાં જન્મ્યા છો જે ઘર પરિવારમાં મોટા થયા છો એ દેશ ઘર પરિવાર એની વાસના એની ઈચ્છા એનું મમત્વ સગા સંબંધી સાથેનો પ્રેમ અને સ્નેહ એ સળગાવીને આવ્યા છો સાધુ થવા માટે ત્યારે ભક્ત કહે છે મુક્તાનંદ સ્વામી જેઓ પોતે સદગુરુ હતા ભક્ત કરતાં છવ્વીસ વર્ષ મોટા હતા કે સ્વામી એ તો હૃદયમાં છે જ ક્યાં શ્રીજી મહારાજ પાસે પાછા લાવે છે અને કહે છે કે મહારાજ તમે ઘર સળગાવવાની વાત કરી પણ આમના તો હૃદયમાં ઘર સંસારની કોઈ વાસના જ નથી ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે બસ મારે એ જ વાત તમને બધાને સમજાવી હતી કે મારે પણ આ ભાદરાના મુળજી શર્મા જેવા સંસારની વાસનાથી નિર્લેપ છે ને એવા જ મારે તમને આ સંસારની વાસનાથી નિર્વાસનિક કરવા છે સંત બન્યા પછી પણ મુક્તાનંદ સ્વામીના મંડળમાં શ્રીજી મહારાજે એમને વિચરણ કરવાની આજ્ઞા કરી ડભાણની અંદર ભવ્ય યજ્ઞનું આયોજન કરી અને શ્રીજી મહારાજે આ બાદરાના મૂળજી શર્માને ઐતિહાસિક સંત દીક્ષા આપી ત્યારબાદ વિચરણ કરતા જેતપુર પધારે છે અને જેતપુરની અંદર તળાવના કિનારે આવેલો રંગમહોલ એની અગાસીની અંદર બધા સંતો રાત્રે સૂવા માટે જાય છે એ વખતે મુક્તાનંદ સ્વામી આવી અને નવ દીક્ષિત સંતને કહે છે કે તમે નીચે કંઈ પાથરો કારણ કે અહીંયા કાંકરા છે તમને વાગશે ત્યારે કહે છે કે સ્વામી આપતો પાથરતા નથી તમે તો સીધા જ જમીન ઉપર ભૂમિશયા કરો છો મુક્તાનંદ સ્વામી કહે છે કે અમને તો શ્રીજી મહારાજની આજ્ઞા છે તમે તો હજુ નવા જ દીક્ષિત થયા છો તમને એકદમ નહીં ફાવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે સ્વામી તમને જે મહારાજને પ્રસન્ન કરવાનો ખપ છે આજ્ઞાનું અનુસંધાન છે એ મારે પણ મહારાજને રાજી કરવા છે જો આ દેહનો કેવો અનાદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સંતતાની જે વ્યાખ્યા કરી છે સાધુતા જે શબ્દોમાં સમજાવી છે કે નિર્માણ નિર્મોહ નિષ્કામ નિસ્નેહ નિઃસ્વાદ નિર્લોભ એ સંતતાના પંચ વર્તમાન ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આપણને સાંગો પાંગ જોવા મળે છે જુનાગઢના કોઠારી તરીકે ગુણાતીતાનંદ સ્વામીની નિયુક્તિ ભગવાન સ્વામિનારાયણે કરી અને ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી આસપાસના પ્રદેશમાં વિચરણ માટે જતા સ્વામી પોતે વાત કરે છે કે અમે જ્યાં જ્યાં વિચરણ કર્યું છે ત્યાં દોરો ધાગો કે પ્રેત અમે કાંઈ જ રહેવા દીધું નથી વિષય વ્યસન અને વહેમમાંથી લોકોને સંપૂર્ણ મુક્ત કર્યા છે જૂનાગઢના બહાર આવેલી આ ખેંગાર વાવને જો માથાથી ભરી દો ને તો પણ ચાલે એટલા અમે નિષ્ઠાવાન ભક્ત સમાજનું નિર્માણ કર્યું છે સ્વામી આવી રીતે ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી ગામ ગામ વિચરતા લોકોના જીવનમાંથી નશા વ્યસન બદીઓ વહેમ દૂર કરતા વિચરણ કરતા કરતા સ્વામી જૂના સાવર નામના ગામમાં પધારે છે આ ગામની અંદર એ ગામનો જે મુખ્યો હતો ઉગાખુમાણે નામ અત્યંત વિષયની અંદર ચકચૂર દેહાભિમાનને પોતે વશ થઈ અને કેમ કરીને ઇન્દ્રિયોનું પોષણ કરવું એમાં જ એની સંપૂર્ણ પ્રવૃત્તિ ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલેની જીવ હઝૂરી કરનારા પણ આજુબાજુ પાંચ પચીસ લોકો હાજર જ હોય સ્વામી પોતાના સંત મંડળ સાથે આ ગામમાં પધાર્યા ગામના લોકોએ આ દરબાર ઉગા ખુમાણની ચઢવણી કરી કાનમાં ઝેર રેડ્યું કે દરબાર સાહેબ આ સાધુડાઓ આવ્યા છે ગામને બગાડશે કે કેવી રીતે બગાડશે કે લોકોને આવી રીતે બધી દારૂ નહીં પીવાની બધી વાતો કરશે જુગાર નહીં પત્તા નહીં રમવા જુગાર નહીં રમવો અને આપણી જોડે આવીને કોઈ બેસશે નહીં પછી આપણી મહેફિલની અંદર ત્યારે કહે છે કે એવી વાત હોય પોતે દારૂના નશામાં ધૂત હતો અને આદેશ આપે છે કે એવી જ વાત હોય તો આ બધાને મારીને બહાર કાઢો અને જેવી આજ્ઞા થઈ અને જુવાનિયા બધા લીલા બાવળની કાંટા સહિતની સોટીઓ સાથે નીકળે છે અને સંતોને માર મારતા મારતા ગામની બહાર તગેડી મૂકે છે ભિક્ષા માંગી અને જે પણ કંઈ અન્ન ભેગું થયું તેમાંથી સંતો માટીના વાસણમાં ખીચડી બનાવતા હોય છે એને તોડી ફોડી નાખે છે સંતોની જોડીઓને પૂજા ફાડીને ફેંકી દે છે સંતો લોહી લુહાણ થયા છે ગામની બહાર આવેલી નદીના કિનારે જઈને બેઠા છે ગુણાતીતાનંદ સ્વામી બધા સંતોના ઘાવ સાફ કરે છે બધા સંતોને સાંત્વના આપે છે અને એ વખતે કહે છે કે સંતો કંઈ જ ચિંતા કરશો નહીં ભગવાન સ્વામિનારાયણે આપણને આશીર્વાદ આપ્યા એ જ વખતે ગામના ભરવાડો ત્યાં આગળ ગાયો ચરાવવા માટે આવ્યા હોય છે અને આવા નિર્દોષ સંતોને જોઈ અને કહે છે કે આવા ક્રૂર જે રાજા હોય ગામનો મુખી હોય એને ભગવાન ક્યાંથી દીકરો આપે કે આવા નિર્દોષ સંતોને માર માર્યો ત્યારે સ્વામી કહે છે કે સંતો આ જે અપમાન છે ને એ તો આપણા સાધુના શણગાર છે આભૂષણ છે આવો સંતો આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજ આ ઉગા ખુમાણને દીકરો આપે એ દીકરો સંસ્કારી થાય અને એના દ્વારા એના પરિવારમાં અને ગામમાં સત્સંગ થાય બધા સંતો તો એકદમ સ્થિર થઈ જાય છે કે સ્વામી જેણે આપણું આવું અપમાન કર્યું આટલા આપણને માર્યા એની માટે પણ આપ આવી પ્રાર્થના કરો છો સ્વામી ત્યાં સંતો સાથે પ્રાર્થના કરે છે બને છે એવું કે ત્રણ ચાર વર્ષ પછી સ્વામી એ જ રસ્તે ફરીવાર સત્સંગ માટે વિચરણ માટે જઈ રહ્યા છે ગામના પાદરે બધા બાળકો રમી રહ્યા છે ત્રણ વર્ષનો એક નાનો બાળક સંતોને જુએ છે ને અચાનક એને સાધુને જોયા છે પણ દોડીને જાય છે ને ગુણાતીતાનંદ સ્વામીનું ગાતર્યું પકડીને કહે છે કે તમે મારી ઘરે નહીં આવો સ્વામી કહે છે કે બેટા તારું નામ શું કે મારું નામ જીવલો ખુમાણ કે તારા પિતાનું નામ શું કે મારા પિતાનું નામ બાપુ ઉગા ખુમાણ સાથેના સંતો નામ સાંભળીને ખબર પડી જાય છે કે આ એ જ ઉગા ખુમાણ કે જેણે આપણને ઢોરની જેમ માર માર્યો હતો સંતો કહે છે કે સંતોને સ્વામી કહે છે કે ચાલો સંતો આપણે એની ઘરે જઈએ સ્વામી એમની ઘરે જાય છે આ નાનો બાળક એટલું બધું એને સ્વામી સાથે પ્રેમ કે સ્વામીનું ગાતર્યું જ ના છોડે બાળક આગળ સ્વામી પાછળ અને એની ઘરે પહોંચે છે ચાર વર્ષનો જ સમય થયો છે પરંતુ કાળનું વિપરીતપણું જે ઉગાખુમાડ પોતાની યુવાનીમાં મદમસ્ત હતો એની તબિયત લથડે છે એવી બીમારી શરીરમાં આવે છે અત્યારે ખાટલે પડ્યો છે અત્યંત અશક્ત થઈ ગયો છે એને એવું લાગે છે કે હવે વધારે હું નહીં જીવી શકું અને ગુણાતીતાનંદ સ્વામી એના દરવાજા આવીને ઉભા રહે છે પોતાનો જ પુત્ર સંતો લઈને ઘરે આવ્યો છે બીમારીની અંદર ઉગાખુમણ ધ્રુજતા હાથે ત્યાં આગળ પોતે સંતોનું સ્વાગત કરે છે અને કહે છે કે આપનો પરિચય શું સ્વામી બધી વાત કરે છે ત્યારે પોતે રડતા રડતા કહે છે કે સ્વામી મેં તો આપનું ખૂબ અપમાન કર્યું છે દુઃખ આપ્યું છે અને હવે મારી પણ અવસ્થા થઈ છે એવું લાગે છે તો મારા જીવનું સારું થાય એવું કરો સ્વામી કહે છે કે તમે મનની અંદર કોઈ જ ક્ષોભ કે દુઃખનો ભાવ નહીં લાવતા અમારા સંબંધે તમારું કલ્યાણ થશે નિર્માનિતા સંતના આભૂષણ ગુણાદિતાનંદ સ્વામીએ એક સાચા સંત કોને કહેવાય ને એ વાત આપણને આપી ગુણાદિત્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપણને જે આત્મા પરમાત્માનું જ્ઞાન છે એ સિદ્ધાંત ખૂબ સ્પષ્ટ કરીને સમજાવ્યો જેમની માટે જ પોતાનું અવતરણ હતું એકવાર જૂનાગઢની અંદર નવાબી રાજ્ય છે અને જુનાગઢના નવાબ હામિદ ખાન તે પોતે શહેરી વિકાસના કાર્યોમાં પોતે માનતા હતા એટલે નવા રસ્તાઓનું સડકોનું કામ કરાવી રહ્યા છે અચાનક મજૂરો કામ કરતાં અટકી જાય છે ખબર પડે છે તો એના વઝીર આવીને કહે છે કે નવાબ સાહેબ આ બધા મજૂરો કામ કરવા માટે તૈયાર નથી કારણ કે રસ્તાનું ખોદાઈ કામ કરતા કરતા ત્યાંથી હાડકાં નીકળ્યા છે અને એમાં જે મુસલમાન મજૂર છે એવું કહે છે કે કદાચ અહીંયા વર્ષો પહેલાં કબ્રસ્તાન હોઈ શકે અને અમારે એ પાપ નથી કરવું કે અમારા હાથે અમે કબ્રસ્તાનને ખોદી નાખીએ હામિદ ખા પોતે ઘોડા ઉપર બેસીને ત્યાં આવે છે આખી જ પરિસ્થિતિ એને પોતે જુએ છે એને પણ થાય છે કે ના અહીંયા એવું કંઈક હોવું જોઈએ અને નકશાને બદલવાની રાઉટને બદલવાની ચેન્જ કરવાની પોતે વાત કરી અને પોતે જાય છે ઘોડે સવાર થઈને પોતાના મહેલ બાજુ પણ રસ્તામાં એને વિચાર આવે છે કે કુરાને શરીફની અંદર અમે એવું સાંભળ્યું છે કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે એને દફનાવવામાં આવે છે અને પછી જ્યારે કયામતનો દિવસ આવે છે ત્યારે સાત આસમાન ચીરીને ખુદાઈ ફરિશ્તા પૃથ્વી પર આવે છે અને એ જીવને કબરમાંથી ઉઠાડી અને એના પાપ અને પુણ્ય પ્રમાણે જેણે પાપ કર્યા છે એને દોઝકની આગમાં ધકેલી દે છે અને જેને પુણ્ય કર્યા છે એને જન્નત નસીબ કરાવે છે પણ હામિદ ખાનના મનમાં પ્રશ્ન થાય છે કે માણસને જ્યારે કબરમાં ડાટે છે થોડા સમય પછી જ એ માટી સાથે માટી થઈ જાય છે તો કયામતના દિવસે ઉઠે છે કોણ એણે પોતાના બુદ્ધિશાળી વઝીરોને બોલાવ્યા મોટા મોટા મૌલવીઓને બોલાવીને પોતે પૂછે છે કે કયામતના દિવસે ઊભું કોણ થાય છે કોઈની પાસે જવાબ હોતો નથી પોતાના જ ધર્મ ઉપર આવેલી આવી આસ્તિકતા ઉપરની એક વિચારધારાના આધારે એ પોતે ખૂબ મૂંઝાવા લાગે છે એને પોતાને ચિંતા થાય છે એ વખતે એમના એક બુદ્ધિશાળી નાગર દીવાન હોય છે કે છે કે નવાબ સાહેબ આપણા શહેરની અંદર સ્વામિનારાયણ મંદિરમાં ઓલિયા ફકીર ગુણાતીતાનંદ સ્વામી છે એ કોઈ પણ રૂહાની મસલા એને સહજની અંદર જ એનો નિકાલ પોતે આપી દે છે તમે એમની પાસેથી સમાધાન લો નવાબ પોતે જૂનાગઢ મંદિરમાં આવે છે સ્વામી એમનું સ્વાગત કરે છે સ્વામી પૂછે કે નવાબ સાહેબ અચાનક આવી રીતે કેમ આવવાનું થયું ત્યારે કહે છે કે સ્વામીજી હમારે ગ્રંથો કે અંદર એસ પ્રકાર સે લિખા હુઆ છે કે જબ આદમી ઇન્સાન મર જાતા હે તો કબરમાં દફનાયા જાતા હે जब कयामत का दिन आता है तब खुदाई फरिश्ते सात आसमानों को चिर कर पृथ्वी पर आते हैं और यहाँ पर आकर कब्र में सोए हुए सभी को जगाते हैं और उनके पाप और पुण्य के अनुसार पापी को जन्नत पापी को दोजक और पुण्यशाड़ी को जन्नत नसीब कराते हैं पर स्वामी प्रश्न मन में ये है कि कयामत के दिन उठता कौन है બંદેકો એક વાર કબરમાં દફનાયા તો વો મિટ્ટી કે સાથ મિટ્ટી બન બનતા હૈ ત્યારે સ્વામી હસીને કહે છે કે નવાબ સાહેબ તમને આમાં ખબર જ ના પડી સાંભળો તમે જીવ પ્રાણી માત્ર એ પોતાને શરીર માને છે પોતાના સ્વરૂપને શરીર માને છે દેહાભિમાન રૂપી અજ્ઞાનની કબરની અંદર તમામ જીવો સૂતેલા છે ખુદાઈ ફરિશ્તા આવે છે સાત આસમાનને ચીરીને સાત આવરણ પાર અક્ષરધામથી માયા પરથી જ્યારે ગુણાતીત સત્પુરુષ આવે છે એ જ સાચા ખુદાઈ ફરિશ્તા છે કબરમાં સૂતેલા જીવોને જાગૃત કરે છે એ બધા જીવોને જ્ઞાન આપે છે કે તમારું સાચું સ્વરૂપ આ શરીર નહીં પણ આત્મા છે અને એ જ એની માટે કયામતનો દિવસ છે ગુણાદિતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલા આ સનાતન સિદ્ધાંતને સહજતાથી જે પરંપરાની અંદર આપણને આપ્યો છે અને ભગવાન સ્વામિનાયણે પોતે પણ એ વાત કરી કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન કે ભગવાનના અવતાર અચૂક વિચરણ કરતા હોય છે એ જ પરંપરાની અંદર આજે ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે આનંદ સ્વામી આજથી બસો પચીસ વર્ષ પહેલાં પ્રકટ થયા અને એ વખતના જીવોનું સંપર્કમાં આવનારા જીવોનું કલ્યાણ કર્યું અને અત્યારે શું પણ આપણી માટે તો એક ગુરા ગુણાતીત ગુરુ પરંપરા ચિરંજીવી છે કારણ કે ગુણાતિતતાનંદ સ્વામીએ પોતે જ કીધું કે તમારા બધાના દેહ તો પાંચ પચીસ વર્ષમાં પડી જશે પણ હું તો ચિરંજીવી છું એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામી વખતે સંતો અને હરિભક્તો જે રીતે પરમ આનંદનો અનુભવ કરી શકતા હતા પોતાના જીવનમાં આવતા પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરી શકતા હતા આ જ્ઞાનને જીવનની અંદર સહજતાથી જીવી શકતા હતા ઇન્દ્રિયો અંતઃકરણ વાસનાઓ પોતાની ઈચ્છાઓને વિચારો એને દબાવી અને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી શકતા હતા એ જ અનુભવ આજે આપણને આપણી ગુરુ પરંપરામાં અને મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પ્રાપ્ત થાય છે એટલા માટે આ શરદ પૂર્ણિમા આપણા માટે તો રોજ છે આ શરદ પૂર્ણિમા આપણા માટે તો સિદ્ધાંતની પૂર્ણિમા છે પરમ આનંદની પૂર્ણિમા છે અક્ષર બ્રહ્મનો આ પ્રાગટ્ય ઉત્સવ અક્ષર પુરુષોત્તમની પૂર્ણિમા છે તો આવો આજના આ પવિત્ર દિવસે આપણે પણ ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ ગુણાતીત મહાન સ્વામી મહારાજ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુણાતીતાનંદ સ્વામીના જીવનના આધારે આપણે પણ એવી બ્રાહ્મી સ્થિતિ journey to becoming brahmrup can be બી guided by one who has attained the spiritual state we are fortunate to be in the company of such a gunadit sant the prapti of the sant is continued By the Pragat Satpurush. Their lives and guidance are the means by which we can attain this state. By following His Agna and attaining His Rajibo, we too can progress towards achieving our ultimate goal of attaining Akshardham. <laughs> પોતે પોતાનું ધામ જે અક્ષર ગુણાકી તાન સ્વામી એ પણ સાથે લાવ્યા છે અને એ વાત એમને પણ એક વિશ્વના વચનાત્મા પ્રથમમાં કહેલી છે કે હું પૃથ્વી ઉપર જે આવ્યો છે દરેક જીવનું કલ્યાણ કરવાની માટે અને સાથે મારું ધામ જે છે રહેવાનું એ પણ હું લાવ્યો છું અનંત કુટિર મુક્તો છે એને પણ લાવ્યો છું અને સમગ્ર ઐશ્વર્ય લઈને આ પધારે છે આમ શ્રીજી મહારાજ પોતે વચના ન કર્યું એટલે પહેલેથી જ મહારાજને પોતાનું સ્વરૂપ જે ગુણાથ છે એ દ્વારા પણ કામ કરવાનું અને એટલા માટે સાથે જ પણ લાવ્યા ત્યાં સાથે છે ને સાથે લાવ્યા અને આપણને એનું સ્વરૂપ રખાયું પાજો કારણ કે ભ્રમરૂપ થયા સિવાય તો ભગવાનનો ભક્તિનો અધિકાર નથી ગુણાશમ જેમ કે અક્ષર થઈને પુરુષોત્તમ ની ભક્તિ કરી એટલે અક્ષર થવા માટે અક્ષર સાથે અને એ પ્રમાણે એમને એનો મહિમા સમજાયો અહમ પુરુષોત્તમ પુરુષોત્તમ દાસોસ્મી પુરુષોત્તમનો દાસ આ બધાનો ઉકેલ આમાં આવી જાય છે અક્ષરરૂપ થવાનું છે એટલે અક્ષરની જરૂર પડે એટલે બધા એક નહીં બધા આપણે અક્ષરરૂપ અક્ષરરૂપ થવાનું છે એટલે અક્ષર પોતાને અક્ષર માનવાનું છે અક્ષર જ આપણે અક્ષર તો જ પુરુષોત્તમનું સંબંધ થાય એ વાત છે હવે અક્ષરરૂપ થઈને જે પ્રાપ્તિ થવાની છે એ એ સુખની વાત બીજા સુખની વાત નથી બીજા સુખ તો આનંદ બ્રહ્માંડનું જે સુખ છે એ તો બધું નાશન તુજ શરી મારા કશે પ્રકૃતિ પુરુષ સુધી પાતાલથી પ્રકૃતિ પુરુષ સુધી બધા આપણે દેહ ભાવમાં રાચીએ છીએ અને દેહનું સુખ તો કાંઈ નથી અને એટલે આપણે અક્ષરામ પુરુષોત્તમ દાસોસમી એ મંત્ર જે છે આપણે અક્ષર જ છીએ આપણે અક્ષરરૂપ થવાનું છે એ અક્ષરરૂપ થવાની વાત છે એટલે આપ આપણે એટલું બધું સુખી થવાની વાત તો પરમ સુખી પરમ સુખી થઈ ગયા અને એમના સંબંધે પુરુષોત્તમનો સંબંધ અક્ષર દ્વારા જ થાય આપણે અક્ષરરૂપ થઈએ પછી સંબંધ થાય તો અક્ષરુપ ગુરુ એના દ્વારા આપણને સંબંધ થયો અને ગુણાર્ચાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી પ્રમુખ સાંઈ મહારાજ એમના સંબંધે આપણે શ્રીજી મહારાજના ચરણે બેસી